નમસ્તે બાળકો, કંડોળ ગુજરાતી ધોરણ 4. હવે આપણે પાઠ કર્યું તો ચાલો ગીતનું ગાઈએ. ગોળ ગોળ ધાણી કીતે કીતે પાણી એક કાવ્ય શીખવું હોય. હવે એમાં વાર્તાના ક્રમમાં ગોઠવવાનું છે. તો હવે આ તમારે કાગડાની વાર્તા આવી ગઈ છે તો પહેલાં શું જોયું? એને કૂંજો જોયું. પહેલાં એને જોયું પાણી શોધતો હતો, બરાબર? પાણી શોધતો હતો, પછી કાગડાએ એક કૂંજો જોયો, એમાં કાકરા નાખ્યા. પાણી ઓછું હતું એટલે એને કૂંજામાં કાકરા નાખ્યા. અને કાગડાએ કૂંજો જોયો, કૂંજો જોયો, કાગડો શોધતો હતો પાણી, પછી એને કાકરા નાખ્યા એટલે પાણી આવ્યું ઊંચું, પાણી આવ્યું ઊંચું, પછી કાગડાએ પાણી પીધું. હવે આપણે જોઈએ ગીત ગાવાનું છે. ગીત ગાવો. આટા પાટા ગિલ્લી ડંડા કાતું સંતા કુકડી, સંતુબેન ચાલો રમા અમે બનાવી ટુકડી, લંગડી માથો હું સૌને પકડો ફાંકો રાખતી નીલમ, આજ તેને હંફાવી દઈએ ઉતારી એની ફિલ્મ, એક પગે લંગડીના ફાવે આંબલી પીપળી રમીશું. હવે એને શું હતું કે નીલમને છે ને બહુ ફાંકો હતો કે હું લંગડી બધાને પકડી શકું. હવે એમ કહે છે કે આપણે ગિલ્લી દંડા રમી કાં આટા પાટા રમી કાં સંતા કુકડી, ચાલો સર કઈ રમત રમવી છે એમ વિચાર કરતા હતા. તો આને તો એમ થયું નીલમને કે હું લંગડીમાં બહુ હોશિયાર છું, આપણે લંગડીની રમત કહી છે, એટલે બધા એની ટુકડી એક બનાવી હતી. એ લોકો એમ થયું કે આને બહુ ફાંકો છે ને તો આપણે એને ફાંકો ઉતારી દઈએ ને એની ફિલ્મ ઉતારી લઈએ આપણે. હવે એક જણાએ કીધું કે આપણે આમાં જાજા જણા હતા એટલે બધાના મંતવ્ય પણ જુદા જુદા હતા, કે મને એક પગે રંગડી ન ફાવે. કોઈકે એમ કીધું આપણે આંબલી પીપળી રમીશું, ખિસકોલીની જેમ સૌને ડાળે ડાળે ભમીશું, જો કોઈ તારી પાસે આવીને કહેશે છે ચલક ચલાણું, હવે આપણે ઓલા ઘરે ભાણું. આપણે રમતા ને પહેલાં એવી રીતે આમાં રમવાનું છે. તો બધા જો આમાં એમ પોતે પોતાની રીતે એમ કહે છે કે આપણે આ રીમત રમી અને આવી રીતે દાડે દાડે જવાનું અને સ્થળે સ્થળે જવાનું ને આપણે કહેવાનું ચલક ચલાણું. સહેલાએ ચીનથી કહી દે પેલે પાર પાણી, એટલે એમ કીધું પેલે પાર પાણી એટલે એને ત્યાં જવાનું હોય, લંગડી કરતું કરતું એને ત્યાં જવાનું. રમતા ભમતા થાકીશું નહીં ને પરસેવે નાસું, પછી જઈ તળાવ કાંઠે ધમ ધબાકા મારીશું. હવે પહેલાં ગામડામાં બધા રમત રમતા હોય એટલે રમતા રમતા થાકી જાય તો શું થાય, પરસેવાથી નાસું નહીં જ નાહી લેશું અને તળાવ કાંઠો આવે એટલે આપણે એમાં ધુબાકા મારીને પણ નાહી પણ લેશું. મમ્મીને કહી દઉં કે નહીં કરતી ચિંતા ખોટી, સંતુબેન તો મારી સાથે રમતા થશે મોટી. હવે સંતુબેન તો આવ્યા હતા એટલે એને બધી બધી ટુકડીને આગેવાન હતો, એને એમ કીધું કે હું સંતુબેન અહીંયા મારી સાથે રમે છે અને તમે એની ચિંતા કરતા નહીં, હું એમ મમ્મીને કહી દઈશ. હવે આમાં જોઈએ તો આ વાક્ય આ બધાય છે એની PDF ફાઇલ મોકલી દઈશ તમને સરસ મજાની. હવે ગીતનું ગાન અને સમૂહ ગાન કરાવો. જો અમે તો જો આ દરિયા કિનારે ફરવા ગયા છે તો અમે રેતીમાં રંગભર ભમતા, અમે ભાઈ બહેન સૌને ગમતા, અમે બાગ બગીચે રમતા હતા, અમે ખીલેલા ફૂલડાને સૂંઘતા હતા, અમે રેતીમાં રમતા. રેતીમાં રમે છે અને એમ કે છે અમે ભાઈ બહેન બધા રમતા હોય અને બાગ બગીચામાં પણ ફરતા હોય અને ખીલેલા ફૂલને સૂંઘતા, જે બગીચામાં ફૂલ ખીલા હોય એને અમે સૂંઘતા હતા હોય. પછી અમે ચાંદાની ચાંદની રમતા હતા, ઝીણા ટમક રમતા, તારેલિયા ગણતા હતા. હવે ચાંદની અમે રાત્રે પાછી ચંદ્રની ચાંદની હોય ત્યારે પૂનમની ચાંદની કેવી હોય સરસ હતી, એટલે અમે સરસ મજાના ચાંદાને જોઈ ચાંદનીમાં રમતા હતા અને એમાં તારા હોય જે ટમટમ કરતા હોય એને આને ગણતા હતા. અમે રેતીમાં રમતા, અમે નદી તળાવે ફરતા, પાણી દેખીને તરવા માંડતા. હવે એમ કહે છે કે નદી તળાવે અમે જાય
નદીના તળાવમાં જાય અને પાણી દેખીને તરવા જ પાણી જોઈએ એટલે અમે તરવા બેસી જઈએ. અમે માટીના કુબા કરતા તે જોઈ આનંદ અમે નાચતા હતા. હવે માટી નદી કિનારો કે અથવા દરિયા કિનારો હોય ત્યાં માટી પહોંચી હોય તે સરસ મજાના ટીંબા બનાવે, ઘર બનાવે, એરોપ્લેન બનાવે અને એ બધું બનાવીને અમે આ સરસ આનંદ માણતા અને અમને મજા પણ આવતી. એનું ચિત્ર તમને અહીં દેખાય છે. જો આ દરિયા કિનારે માટીથી રમે છે, સંતા કોકડી રમે છે, કોઈ આ ઝારીએ રમે છે, જમે છે ને, અને અહીં રેતીના ટીંબા બનાવે. જો દર્શને દર્શના રેતીમાંથી ઘર બનાવે છે. સૃષ્ટિ અને કૃપે ફરકડી ચલાવે છે. દરિયામાં પાણી ઘણું છે. દૂર એક હોડી જઈ રહી છે. જો સામે એક હોડી પણ દેખાય છે. હવે આ બધા વારા પરથી જો ફૂલને સૂંઘવા લાગે, વિદ્યાર્થીઓ આંખો બંધ કરી અને બે ફૂલ આપે તો ફૂલ ઓળખી શકો, તો તમે બે પોઈન્ટ ઓળખી અને તે ગણતરી પ્રમાણે તમે બોર્ડમાં પણ લખી શકો. હવે ચાલો રમીએ. એ શું જોઈશે? તો એક દડો જોઈશે. તેને હળવા ઉછાળો. દડો પાછો આવે એટલે ઝીલી લો, અને દડો પાછો આવે ત્યારે ઝીલી લેવાનું, અને ફરી દડો ઉછાળો એટલે તેને પાછો સામે નાખો. અમે કેટલી વાર આ દડો ઉછાળીને ઝીલી શક્યા એ તમે આમાં કાઉન્ટ કરવાનું છે. તમારે કેટલી વાર દડો આમાં નાખ્યો અને કેટલી વાર પાછો આવ્યો એનું તમારે કાઉન્ટ કરવાનું છે. હવે આપણે શું જોઈશે? તો 20 લખોટી અથવા વટાણા, ત્રણ ત્રણની ટીમ બનાવવાની છે તમારે, અને ત્રણ ત્રણ ટીમને થાળીમાં લખોટી મૂકવાની છે. આમ જો થાળી છે અને પહેલી બે આંગળી લખોટીને પકડી થાળીમાંથી ડબ્બામાં નાખવાની છે. જો આવી રીતે લઈએ ને તમારે ડબ્બામાં નાખવાની છે. આ બધાની PDF ફાઇલ આવશે તમારે, તે તમારે જાતે કરવાની છે. અહીંયાથી તમને આવતી વખતે કરાવીશ. અસ્તુ.